तो वावाजोडू अत्यारे केटलू दूर छे, वावाजोडानो रूट शू छे अने क्यां टकरावा जई रह्यो छे आ वावाजोडू, अत्यारना सौथी ताजा एटले के अत्यार सुधीना जे अपडेट छे आपी रह्या छे अमारा सहयोगी चिराग शाह। मैप द्वारा चिराग, समझवू छे के अत्यारे आ वावाजोडू छे ए कई तरफ शू, एने दिशा बदली छे अने केटलू दूर छे राज्यथी। बिल्कुल, तो जी रीते आपे बात करी के लगभग 290 किलोमीटर अने 320 किलोमीटर एटले के जखौनी आसपासना विस्तारनी वात करिए तो लगभग नजीक पहोंची रह्यूं छे। आपने मेप द्वारा समझावानो प्रयत्न करीश के अत्यारे वावाजोडू क्यां छे। आ साइक्लोन आई आप जोई शको छो, अहींया वावाजोडू स्थित छे अने त्यार पछी आ एनो घेराबो छे, जेमां आखो आ जे कोस्टल एरिया छे गुजरातनो ત્યાંથી આ વાવાઝોડું 290 કિલોમીટર અને 320 કિલોમીટર એટલું દૂર બતાવી રહ્યું છે। એટલે કે હવે આ ધીમે ધીમે વાવાઝોડું એની ગતિ પણ ચોક્કસ વધારી રહ્યું છે, ગમે ત્યારે વાવાઝોડું ફૂંકાશે એવું ચોક્કસ માની શકાય। આ એરિયા જોઈ શકો છો કેવી રીતે વાવાઝોડું આ દિશામાં આગળ વધી રહ્યું છે અને આખો એનો ઘેરાવો છે, જ્યાં જ્યાંથી આ પસાર થશે ત્યાં તમામે તમામ કોસ્ટલ એરિયામાં ચોક્કસ એક મોટી અસર જોવા મળશે, ભારે વરસાદ થઈ શકે તેમ છે અને ભારે પવન પણ ચોક્કસ ફૂંકાવાનો છે। તો આ એની ગતિ આપણે કહી દઈએ કે પહેલા આ ગતિ એ અનુમાન લગાવવું શક્ય થયું નહોતું, પરંતુ હવે ધીમે ધીમે જે રીતે દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ આ વાવાઝોડાની ગતિ લગભગ ફિક્સ થઈ ગઈ હોય તે રીતે આ ગતિમાં જ વાવાઝોડું આગામી દિવસોમાં આગળ વધશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। પરંતુ જે ચિંતાનો વિષય અહીંયા ચોક્કસ જોવા મળી રહ્યો છે, જખૌ પોર્ટ માંડવી અને આ બાજુ દ્વારકાનો બેલ્ટ, તો ત્યાં વાવાઝોડું ટકરાશે આવું ચોક્કસ અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે। આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કેવી રીતે પવનની દિશા હાલમાં આગળ થતી રહી છે। તો આ આપ જોઈ શકો છો કેવી રીતે આ પવનની દિશા છે, આ સાયક્લોન આઈ અહીંયા સ્થિર છે અને આખો આ કોસ્ટલ બેલ્ટ છે ગુજરાતનો, જામનગર, વેરાવળ, દ્વારકા, ત્યાર પછી જખૌ બંદર, તો આ આખી દિશા છે એ હવે લગભગ ફિક્સ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો અહીંયાથી જે રીતે 14 અને 15 તારીખની આસપાસની વાત કરીએ તો આ બે દિવસો ચોક્કસ ભારે હોઈ શકે છે। ગુરુવારની વાત કરીએ તો 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે ચોક્કસ આવું અનુમાન અત્યારે સામે આવી રહ્યું છે। એટલે કે આગામી બે દિવસ ચોક્કસ ભારે હોઈ શકે છે, પવનની જે ગતિ છે તે ચોક્કસ વધવાની છે। ફ્રાઈડેની વાત કરીએ તો એ લગભગ એન્ટર થશે પાકિસ્તાન તરફ, એટલે કરાંચીની આસપાસનો એરિયા આખો જે જોઈ શકાય છે ત્યાં એન્ટર કરશે અને 95 કિલોમીટરની આસપાસ પવન ફૂંકાશે, આ પ્રકારનું આખું અત્યારે અનુમાન સામે આવી રહ્યું છે। પરંતુ ચિંતાનો વિષય ચોક્કસ ગુજરાત માટે હવે ચોક્કસ એ પ્રકારનો છે કે જે જે પવનની ગતિ છે, વાવાઝોડાની જે ગતિ છે તે ધીમે ધીમે વધી રહી છે। તો ચોક્કસ પ્રમાણે આપ કહી શકાય કે આ જે સાયક્લોન આઈ છે જ્યાં જ્યાં પણ પસાર થશે ત્યાંથી આ જે પવનની દિશા છે આ તમામે તમામ એરિયા જે છે કોસ્ટલ બેલ્ટ ગુજરાતનું છે ત્યાં ચોક્કસ પ્રમાણે તબાહી વેરશે આવું ચોક્કસ લાગી રહ્યું છે। કેમ કે અત્યારે પણ આ જ પવન, અત્યારે ભારે પવન ફૂંકાતા અનેક આ જે કોસ્ટલ એરિયા છે ત્યાં નુકસાન થવાના પણ સમાચાર મળી રહ્યા છે, ભારે પવન ફૂંકાવાના પણ સમાચાર મળી રહ્યા છે। પરંતુ આ જે દિશા લગભગ હવે જખૌ માંડવી પાસેની દિશા નક્કી થઈ ચૂકી છે અને એ દિશામાં જ અત્યારે વાવાઝોડું આગળ ધપી રહ્યું છે। પરંતુ અનુમાની વાતનું પણ છે કે હવે આ ટકરાશે ક્યારે, આપણે કહી દઈએ લગભગ 15 તારીખની આસપાસ આ વાવાઝોડું છે એ ટકરાશે આ જે આ એરિયા જોઈ શકો છો ત્યાં, એટલે આ એરિયા છે આખો કચ્છભુજનો, એટલે કે માંડવી પાસે આ વાવાઝોડું ટકરાશે, આ જે જમીની ભાગ છે આ દરિયાઈ સીમા છે અને આ જમીન અહીંથી શરૂ થાય છે, તો અહીંયા આ જે પોઈન્ટ છે ત્યાં એ ચોક્કસ વાવાઝોડું ટકરાશે તેવું ચોક્કસ અનુમાન અત્યારે લગાવાઈ રહ્યું છે। પરંતુ ત્યાર પછીની દિશાની વાત કરીએ તો રાજસ્થાન તરફ આ વાવાઝોડું આખું આગળ ધપશે, એટલે કે એરિયાની વાત કરીએ તો ગુજરાત, થોડોક કરાંચીનો આસપાસનો ભાગ અને થોડો રાજસ્થાનનો ભાગ, આખો આ એરિયા આગામી દિવસોમાં વાવાઝોડું કવર કરશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। પરંતુ ચોક્કસ તંત્ર અત્યારે સજ્જ છે, ત્યારે કહી શકાય કે આ વાવાઝોડાથી બચવા માટેના ઉપાયો પણ ચોક્કસ તંત્ર વિચારી રહ્યું છે, પરંતુ હાલમાં ચોક્કસ તંત્ર બિલકુલ સજ્જ છે અને દિશા ચોક્કસ નક્કી થઈ ચૂકી છે। બિલકુલ ચિરાગ, ધન્યવાદ અપડેટ્સ માટે। તો જેમ મેપ દ્વારા આપણે સમજ્યું કે 290 કિલોમીટરથી 300 કિલોમીટર જેટલું અંતર છે, હવે દૂર છે 10 કિલોમીટરની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે।